संबोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छद सदृश शोभक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर कड़वू 47 एमा हंसध्वज राजाना पुत्र सुधनवानी भक्तिनी कथा लखे छे। ऊंडा तेलना तपावेला तावड़ानी अंदर सुधनवाने नाखवामां आव्यो तो पण भगवाने सुधनवा जेवा एक पोताना भक्तनी रक्षा करी छे। साथोसाथ सदगुरु गोपाळन स्वामीनी वातथी पण आपणे समझ्या हता के सुधनवानी भक्ति केटली श्रेष्ठ हती। धड विनानुं मस्तक पण कृष्ण कृष्ण करतुं गंगा तरफ जतुं हतुं। आवी भक्तिवाळा आवी धीरजवाळा सुधनवानुं आख्यान स्वामीए लख्युं आवे कड़वू 48 एमां स्वामीजे आगळा विभीषण तेमज आ सुधनवा અને અમરીશ રાજાની જે કથા લખી છે એ ત્રણની કથા ઉપરથી થોડો ઉપસંહાર જેવો ઉપદેશ સ્વામી આ પદમાં આપે છે એને આપણે વાંચીશું। એહ આદિ ભક્ત થયા બહુ ભૂપજી साचा सत्यवादी अनघ अनुपजी पर पीड़ा हरवा शुद्ध सुखरूपजी करी हरि राजी तरी गया भव कूपजी। निष्कुळानंद स्वामी कहे छे आवा जे आगळ अम्बरीश जेवा विभीषण जेवा जे जे राजाओ थया आवा विश्वासु सुधनवा जेवा जे भगवानना भक्त थया आवा जे भक्त बहु आगळ आवा राजाओ थया छे साचा सत्यवादी सत्यवादी हता अनघ हता निष्पाप हता अनूप एटले के एने उपमा न आपी शकाय एवाय राजाओ थया। पर पीड़ा हरवा शुद्ध सुखरूपजी करी हरि राजी तरी गया भव कूपजी बीजानी पीड़ा हरवा माटे बीजाने दुख न आपीने पोते दुख सहन करीने भगवान ने राजी कर्या सत्य उपर अड़ग रह्या शुद्ध पोतानुं पवित्र जीवन राख्युं तो अंते भगवानना धामने पामी गया भव सागर ने तरी गया। भव कूप रूप ते तर्या
આગળે ભક્ત અનેક ધન્ય ધન્ય એની ભક્તિ ધન્ય ધન્ય એહની ટેક એવી ટેક જોઈએ આપની કરવા પ્રભુને પ્રસન્ન જ્યાં સુધી નરી જે શ્રી હરિ ત્યાં સુધી કરવી જતન જ્યાં સુધી નરી જે શ્રી હરિ ત્યાં સુધી કરવી જતન નિષ્કુળાન સ્વામી કહે છે ભવ કૂપરૂપ તે તર્યા આ સંસારનો જે કૂવો છે એ કૂવાની અંદર આ રાજાઓ જન્મેલા હતા સંસારમાં ટૂંકમાં જન્મેલા હતા પણ આવા જે આગળ થઈ ગયેલા ભગવાનના ભક્તો છે એને એવી ભક્તિ કરી ટેક રાખીને ભક્તિ કરી ટેક એકવાર લીધી તે લીધી પછી એને ટેકને છોડી નથી ભગવાનનો ભક્ત એટલો બધો કાયર અને માયકાંગલો ના જોઈએ કે હવારે નિયમ લે કે હું આ પ્રકારે વર્તીશ અને બપોર પછી નિયમ છૂટી જાય એક મહિના પહેલાં નિયમ લે ને એક મહિના પછી તૂટી જાય એવો ભગવાનનો ભક્ત કાયર ન જોઈએ ટેક ન મેલે રે તે મરદ ખરા જગમાહી બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું જે ટેક નથી મૂકતા એ ભગવાનના સાચા ભક્ત છે નિષ્કુળાન સ્વામી પણ એ જ લખે છે કે જેને ટેક નથી મૂકીને જેટલા ભગવાનના ભક્તો પૂર્વે થયા આજે છે એ બધાએ ભગવાનને રાજી કરવા પોતાની ટેકને મૂકી નથી જગતને રાજી કરવું છે ભગવાનને રાજી કરવા છે પહેલાં તો એકાંતમાં બેસી અઠવાડિયું 10 દિવસ મહિનો 365 દિવસની જરૂર પડે 365 દિવસ બેસીને વિચારી લેવું કે મારે રાજી કોને કરવા છે મારી પાસે જિંદગીના શ્વાસ કેટલા છે અને મારે એટલા શ્વાસમાં રાજી કોને કરવા દુનિયાને રાજી કરવી છે કે ભગવાનને રાજી કરવા છે જો ભગવાનને રાજી કરવા છે તો મારે મારી ભગવાન બાજુની જે ટેક લીધેલી છે એ ટેકને છોડાય નહીં કોઈ એવો ભગવાનનો ભક્ત નથી થયો કે ટેક વિના ભગવાન એની પર રાજી થયા હોય ટેક વિના કોઈ ઉપર રાજી નથી થતા ટેક જોઈએ આપણી આપણો પાકો નિર્ધાર જોઈએ મારે આમ જ વર્તવું છે આ તો નિયમ લીધો હોય કે હવે બહારનું નહીં ખાવ અઠવાડિયું 10 દિવસ થાય મન આગું પાછું થાય ખાઈ લે નિયમ લીધો હોય મૂવી નહીં જોઉં અઠવાડિયું 10 દિવસ મહિનો થયો મૂવી જોવાનું પાછી ઈચ્છા થઈ એટલે પહોંચી ગયા ઈચ્છા થવી એ ગુનો નથી પણ ટેકને છોડી દેવી એ ગુનો છે જીવાત્મા છે સાધન દશામાં છે એને કંઈક બહારનું ખાવાનું છોડી દીધું હોય તો ખબર જ છે ભગવાનને સંતોને કે એને સંકલ્પ નહીં થાય એવું નહીં કેટલા વર્ષોથી ખાતો આવ્યો હોય એટલે દુકાન જોશે લારી જોશે હોટલ જોશે કોઈ વાત કાઢશે કોકનો ડબ્બો જોશે તો તરત જ ઈચ્છા થઈ જશે કે મજા આવતી હતી આ ખાવાની પણ તરત એક વિચાર આવશે મારો અત્યારે સબ્જેક્ટ બદલાઈ ગયો છે જ્યારે હું એ ખાતો હતો જ્યારે હું જોતો હતો જ્યારે હું એવી રીતે રખડતો હતો ત્યારે મારા જીવનનું કોઈ લક્ષ્ય નહોતું ત્યારે હું જગતનો જીવ હતો અત્યારે હું ભગવાનનો થયો છું ભગવાનનો થયા પછીની મારી ફરજ જુદી થઈ જાય છે જે સરહદ ઉપર લડવા ગયેલો સૈનિક છે એ જ્યારે 5 વર્ષનો કે 10 વર્ષનો હોય છે ત્યારે સૈનિક નથી હોતો ત્યારે ગામડાની અંદર ગમીને ફરતો હોય રમતો હોય બધુંય હાલે એનું ગાફલપણું હોય બાળપણમાં તોય ચાલે પણ જ્યારે દેશની સરહદ ઉપર સૈનિક થઈને ઊભું રહેવાનું થાય ત્યારે એની ફરજ બદલાઈ જાય છે એમ જ્યાં સુધી આપણને મહારાજનો મહિમા નહોતો સમજાનો જ્યાં સુધી આ સત્સંગ કેટલો દુર્લભ છે નહોતું સમજાનું જ્યાં સુધી આ મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે નહોતું સમજાનું ત્યાં સુધી જે થઈ ગયું એ થઈ ગયું પણ જ્યારથી સમજાનું છે
કે આટલો દુર્લભ સત્સંગ. શ્રીજી મહારાજ ખગોળ ભૂગોળના વચનાવૃતમાં કહે છે, 3.5 કરોડ વૈરાટ નારાયણની આયુષ્ય પૂરી થાય, 3.5 કરોડ વિરાટ, ત્યારે એક વખત સત્પુરુષનો યોગ મળે એવો દિવ્ય અને અલૌકિક સર્વોપરી શ્રીજી મહારાજનો સત્સંગ મને મળે અને પછી હું આમાં સીધ વલખા મારું. આમ વિચાર કરીને પોતાની ટેકને મૂકે નહીં. એવી ટેક જોઈએ આપની, કરવા પ્રભુને પ્રસન્ન, જ્યાં સુધી નરી જે શ્રી હરિ, જ્યાં સુધી ભગવાન રાજી ના થઈ જાય ત્યાં સુધી કરવી જતન, ભગવાન રાજી થઈ જાય. ભગવાન એક વખત રાજી થઈને બોલી જાય કે વાહ સાબાસ છે તને. આવી ભૂખ પહેલાં તો જાગવી જોઈએ ને આપણને, આપણને ભૂખ આવી જાગવી જોઈએ ને કે ભગવાન મારી પર રાજી થાય. હસતા હસતા મુજને દેખી આનંદ પામે, ભગવાન જ્યારે હસતા હસતા આપણને જોઈને આનંદ પામી જાય એ અતિશય રાજી થઈ ગયા કહેવાય. અને અતિશય રાજી કરવા માટે અતિશય પાકી ટેક જોઈએ. કેટલાય ભગવાનના ભક્તો છે, પ્રાણનો અંત આવી જાય તો પણ એને ટેક નથી છોડી. અન્ને દાંતને વેર થઈ જાય એવી પરિસ્થિતિ થઈ જાય તો એને ભક્તપણું નથી છોડ્યું. આપણે વાત વાતની અંદર બધી વાતે ભગવાને સાનુકૂળ રાખ્યું હોય તો પણ જો આપણી ટેકને છોડી દેતા હોય, આપણા ભક્તપણાને છોડી દેતા હોય તો ભગવાન રાજી ન થાય. ભગવાનને રાજી કરી લઈએ, દિલથી રાજી કરી લઈએ, હૃદયથી રાજી કરી લઈએ. ઓહો કેટલા મોટા મારા ભાગ છે કે આવા મોટા મહારાજ મને પ્રાપ્ત થઈ ગયા. હવે તો એને બસ રાજી કરી લેવા છે. એક આપણને મહેમાનને રાજી કરવાની ઈચ્છા થાય, આપણે ઘેર કોઈ મહેમાન આવ્યા હોય તો તમને મહેમાનને રાજી કરવાની ઈચ્છા થાય, કાંઈ માલ ના હોય, એ મહેમાનની અંદર કશો જ માલ ના હોય, વ્યસની હોય, વ્યસની હોય, જગત તરફની જ આસક્તિ હોય, તો પણ આપણને તમને એમ થાય કે મારે ઘેર આવ્યા છે ને તો હાચવી લઈએ, થોડા રાજી થઈને જાય. તો તમે એની પાછળ એને રાજી કરવા કેટલી મહેનત કરો. ગાડી લઈને ક્યાંક જવું હોય તો તમારો ધંધો બિઝનેસ જોબો છોડીને એની યારે 3 દિવસ સુધી જશો? એવો એકાંતિક ભગતય ના હોય, સામાન્ય ગુણબુદ્ધિવાળો ભગતય ના હોય તો પણ તમને એક વ્યવહારની સાચવણી માટે મહેમાનને સાચવવાની કેટલી તકેદારી રાખો છો, રાખે ને? સત્સંગી નથી, કુસંગી છે તો પણ એ મહેમાન મારો સાળો થાય છે, મારો બનેવી થાય છે, ઇન્ડિયાથી આવ્યા છે, અહીંથી આવ્યા છે, આ સ્ટેટમાંથી આવ્યા છે, એટલે 2-5 દિવસ હમણાં ધંધો બંધ છે, 2-5 દિવસ જોબે જવાનું બંધ છે, હમણાં એમને ન્યુયોર્ક ફેરવું છું, આ જગ્યાએ ફેરવું છું, અહીં લઈ જઉં છું, એમને ગમે ત્યાં જરૂર પડે તો આપણે હાજર તો રહેવું પડે ને. એક કુસંગીને જેટલું રાજી કરવાનું તાન આપણને છે, એક કુસંગીને રાજી કરવા માટેનો વિચાર જેટલો મગજમાં આવે છે, એટલો વિચાર જો ભગવાનને રાજી કરવાનો આવે ને, એ વ્યવહાર ના કરશો એમ હું નથી કહેતો. કરવો જોઈએ, કરવો ઘટે, તમે સંસારમાં છો, જે રીતે પાર પડતું હોય એ રીતે પાર પાડી દેવાનું, જે રીતે કરવું ઘટે એમ કરી દેવાનું, એની સાથે સંતોનો કોઈ વિરોધ નથી. સંસારની અંદર રહેલા વ્યક્તિને કેટલી વિટંબનાઓ વચ્ચેથી પસાર થવાનું હોય એનો અમને તમારા થકી ઘણો બધો ખ્યાલ છે સંતોને, પણ મોહબત એ બાજુને રાજી કરવાનું જેટલું તાન એટલું ભગવાન તરફનું ખેંચાણ નહીં. એ પક્ષને જેટલું રાજી કરવાનું તાન એટલું કોઈ ભગવાનના સંત કે ભક્તને રાજી કરવાનું ખેંચાણ નહીં. એ તો બહુ મોટી ખોટ કહેવાય, બહુ જ મોટી ખોટ. રાજી કરવા માટે જે મત્તો હોય ને એનાથી બધું જ થાય. કારણ કે જેને રાજી કરવા છે, વાલા ભક્તો કોઈને પોતાની પત્નીને રાજી કરવી હોય છે ને, પત્નીને દેવું કરીને, દેવું કરીને એને સોનાના દાગીના લાવીને આપે છે. તમે સમાજમાં જોયા હશે ને, તમે કર્યું હોય તો ખબર નહીં, મોઘામ મોઘી ગાડી લાવીને એને આપશે, મોઘામ મોઘી ગાડી લાવીને આપશે. કેમ? તો કે રાજી થાય. હા,
પત્નીને રાજી કરીને આશય એવો હોય કે મને સત્સંગમાં સહાયરૂપ થાય એટલે હું એને રાજી કરું તો વાંધો નહીં, કારણ કે લક્ષ તો ભગવાન છે. પણ ફક્ત એને રાજી કરવાનું તાન, મને સત્સંગ કરવામાં મદદરૂપ થાય એટલે હું એને રાજી રાખું તો ભગવાન મારી પર, મને ભગવાન ભજવામાં અને ભગવાનનો રાજીપો મેળવવામાં એ મદદરૂપ થાય, સંતનો રાજીપો મેળવવા મદદરૂપ થાય, વાંધો નથી. એમાં લક્ષ એને રાજી કરવાનું નથી, લક્ષ તો ભગવાનને રાજી કરવાનું થયું. પણ જેની અંદર ફક્ત દેહને દેહના સંબંધીને જ રાજી કરવાનું તાન, એનો કોઈ દિવસ ભગવાન એને જોઈને રાજી ના થાય. ગુણબુદ્ધિવાળો પ્રાકૃત ભગત ગણે એને. માટે આપણે તો ભગવાનને રાજી કરી લેવા, જ્યાં સુધી ભગવાન રાજી ના થાય ત્યાં સુધી ટેક મૂકવી નહીં. જેમ ધુએ કોઈ લુગડું પણ માયા રહી જાય મેલ, ત્યાં સુધી ન જાણવું એહ વસ્ત્રને ધોયેલ. કોઈ કપડું લીધું ધોવા માટે, થોડી વાર થઈ ને કે આ કપડું મેં ધોઈ નાખ્યું, પણ કપડાની અંદર મેલ રહી જાય તો એ કપડું ધોયેલું કહેવાય કે મેલું કહેવાય? મેલું જ કહેવાય. થોડોક પણ જો મેલ રહી જાય તો એ કપડું મેલું જ કહેવાય, એને ધોયેલું ન કહેવાય. એમ સત્સંગની અંદર આપણે આવી ગયા, ભગવાનના ભગત થઈ ગયા, પણ હજુ આપણને ભગવાનને રાજી કરવા સિવાયના જેટલા આપણા મનસુબાઓ છે એ બધો જ મેલ છે. આપણે ચોક્કસ સત્સંગમાં આવતા મોર જેટલા ગંદા હતા એમાં ધોવાઈ ગયા હોઈશું, પણ સ્વામી કે નજર એની ઉપર જોઈએ કે હજુ પણ કપડું મેલું છે અને ચોખ્ખું કરવું છે. અટકી ના જવું, ભૂલી ના જવું કે હું કપડું ચોખ્ખું કરવા માટે સત્સંગમાં આવ્યો છું. એક પણ ડાઘ ન રહેવો જોઈએ. મારું આટલું જીવનરૂપી કપડું છે એની અંદર એક પણ ડાઘ ન રહે, મેલ ન રહે. ત્યારે મહારાજે મધ્યના આઠમા વચનામાં કીધું કે યજ્ઞ જ્યારે કોઈ કરતો હોય ત્યારે યજ્ઞ નારાયણ યજ્ઞમાંથી પ્રગટ થઈને દર્શન આપે છે. એવી રીતે યજ્ઞ નારાયણ એને દર્શન આપે છે. એવી જ રીતે જ્યારે કોઈ પણ કાર્યની અંદર એને કોઈ જગ્યાએ યજ્ઞ નારાયણ જેવી રીતે એને દર્શન આપે છે, એવી રીતે જ્યારે કલ્યાણના માર્ગની અંદર ભગવાનનું ભજન કોઈ કરે છે, જ્ઞાનયજ્ઞ કરે છે, યોગયજ્ઞ કરે છે, એની અંદર એને જો દાદા જાઓ ત્યાં, તો એની અંદર ઉપરથી બોલાવી લેજો જરૂર પડે તો. યજ્ઞ જ્ઞાનયજ્ઞ કરતા હોય કે યોગયજ્ઞ કરતા હોય તો એને એવી રીતે યોગયજ્ઞ કરે કે જ્ઞાનયજ્ઞ કરે, જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણને દર્શન આપે છે ત્યારે, ભગવાન એને જ્યારે દર્શન આપે છે ત્યારે એનો યોગયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ પૂરો થયો જાણવો. જ્યાં સુધી એ પૂરો ના થાય ત્યાં સુધી એને એટલું અધૂરું કહેવાય. ભગવાન જ્યાં સુધી હૃદયને વિશે દર્શન ના આપે ત્યાં સુધી એને એટલું અધૂરું કહેવાય. એટલા માટે ત્યાં સુધી એને મંડ્યા રહેવું પડે, ત્યાં સુધી ભગવાન એની પર રાજી ન થયા કહેવાય, ત્યાં સુધી ભગવાનની એની પર કૃપા ન થઈ ગણાય. માટે ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે એને ઠેક સુધી, મૃત્યુ સુધી પણ એને પ્રયત્ન કરવો જોઈએ. જેમ બેસે કોઈ જહાજમાં હોય ઊંડા અર્ણવમાય, જ્યાં સુધી સુખ ભૂમિનું સિદ્ધ માનીને મલકાય. જેમ કોઈ જહાજમાં બેઠો હોય અને ઊંડા મધ દરિયેનું વાહન ચાલ્યું જાય છે, અને વાહન ચાલ્યું જાય છે ને એની અંદર હજુ એને જોઈએ એવી જગ્યાએ પહોંચી નથી ગયો, જે દિશામાં એને જવું છે એ દિશાનો પવન છે
એટલે વાન ચાલ્યું જાય છે, વાન ચાલ્યું જાય છે, એ દિશાનો પવન છે એ એની અંદર ચાલ્યો જાય છે, બહુ ખુશ થાય છે કે મારું વાન પવનની દિશાની અંદર ચાલી રહ્યું છે. પરંતુ જ્યાં સુધી એ વાન કિનારા ઉપર પહોંચ્યું નથી ત્યાં સુધી ક્યારેય પણ સુખ થઈ શકતું નથી. જ્યાં સુધી કિનારા પર નથી પહોંચ્યું વાન ત્યાં સુધી એને ક્યારેય સુખ નથી થતું. એ વાન કિનારા પર પહોંચતા પહેલાં એ વ્યક્તિ હરખાય છે, એ વ્યક્તિ મલકાય છે. નિષ્કુળાનંદ સ્વામી કે મૂર્ખ છે. કેમ? જ્યાં સુધી એ વાન કિનારા પર નથી પહોંચ્યું શું ખબર કે જે પવન એ વાનને એટલી સ્પીડમાં ચલાવે છે એ જ પવન એ વાનને ઊંધું પણ પાડી શકે છે. વન મિનિટ, એ જ એને ઊંધું પણ પાડી શકે છે. બાર છે, એ જે પવન છે એને ઊંધું પણ પાડી શકે છે. એટલા માટે જ્યાં સુધી એવું ન થાય કે એ વાન કિનારા પર પહોંચે ત્યાં સુધી ક્યારેય શાંતિ થતી નથી, એવી રીતે ભગવાનનો જે ભક્ત હોય એને ક્યારેય પણ, ભગવાનનો જે ભક્ત છે એને હંમેશા એવું યાદ રાખવું કે જ્યાં સુધી મારો આત્મા સંપૂર્ણ ભગવાનમાં જોડાઈ ન જાય ત્યાં સુધી મારે જંપીને ક્યારેય બેસાય નહીં. જો વેરાભાઈ હતા એ વેરાભાઈ શ્રીજી મહારાજની આજ્ઞાએ સાધુ થઈ ગયા. શ્રીજી મહારાજની આજ્ઞાએ એને બધું જ છોડી દીધું, બધો જ ત્યાગ કરી દીધો. પરંતુ વેરાભાઈને 22 વ્યક્તિ ઘરમાં ધામમાં જતા રહ્યા ત્યાં સુધી વેરાભાઈનો સત્સંગ ડગ્યો નહીં. આટલું સરસ મજાનું નિશ્ચયરૂપી એમનું સત્સંગનું જીવનનું કપડું હતું, પરંતુ એમાં જો જ્યારે ખાખરાની લડાઈ થઈ, વૈરાગ્યો સાથે લડાઈ થઈ અને જ્યારે વેરાભાઈ પોતે તલવાર લઈને એની અંદર ઉતરી પડ્યા લડવા માટે, અને ત્યારે શ્રીજી મહારાજને કહેવું પડ્યું ભાઈ સાધુને આ ના શોભે, તમે રિટર્ન થાઓ. અને મહારાજે પાછા કપડાં પહેરાવ્યા ગૃહસ્થ આશ્રમના, બહુ પશ્ચાતાપ થયો, ઘરે જઈને ભજન કર્યું. ત્યારે સંપ્રદાયનો ઇતિહાસ કહે છે અંદરથી કામ ક્રોધ લોભ આદિક બધા એક પછી એક પ્રગટ થઈ ભજનના પ્રતાપે જતા રહ્યા. સાધુ થઈ ગયા, 22 વ્યક્તિ ધામમાં ગયા તોય નિશ્ચય ના ડગ્યો, તો પણ કપડું હજુ થોડું મેલું હતું. 22 વ્યક્તિ ધામમાં જાય અને તોય નિશ્ચય ના ડગે એટલે તો બહુ પાકો ભગત કહેવાય, છતાં પણ મેલ કોઈક જગ્યાએ રહી ગયો હતો. એટલે નિષ્કુળાનંદ સ્વામી છે ને એ એવા છે, કેટલી એક્યુરેસીમાં માને છે કે કોઈ જગ્યાએ ક્યાંય પણ નાનો અમથો પણ પ્રોબ્લેમ ભગવાનના ભક્તને રહેવો ન જોઈએ. શ્રીજી મહારાજને જેવો વાલો છે, મહારાજ કે અમારે, તમે અમારા છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી, એવી રીતે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને તલ માત્ર કસર ન રહે એવી સમજણ આપે છે. તલ માત્ર કસર ન રહે એવું આપણને રાતને દિવસ નિષ્કુળાનંદ સ્વામી સમજાવવા માગે છે કે આપણી અંદર તલ માત્ર કસર ના રહે. એટલા માટે કર્યા કેસરિયા સુરા સરખા પણ લીધી નથી લડાઈ, ત્યાં સુધી તે વેસની કેમ વખનાય વડાઈ. કેસરિયા સુરવીર સરખા, કેસરિયા કપડાં તો પહેરી દીધા છે, મરી મટવાની તૈયારીવાળા સુરવીરની જેવા કોઈ સોલ્જરનો વેશ તો પહેરી લીધો છે, પણ કોઈ દિવસ લડાઈ લીધી નથી ત્યાં સુધી એ વેશના વખાણ કેવી રીતે થાય? કોઈ સંતના કપડાં પહેરી લીધા પણ સાધુ જીવન કેવું છે એને વિતાવ્યું નથી, સાધુતા કેવી છે હજુ એને રાખવાની શરૂઆત પણ કરી નથી, તો એના વખાણ થાય કેવી રીતે? અને કદાચ વખાણ થાય ને એને કોઈ પોતાના માની લે તો એની મૂર્ખામી છે. હજુ સૈનિકનો ડ્રેસ પહેરી દીધો કોઈ કે ભાઈ સોલ્જરનો આવો હોય પણ એને કરીને સૈનિક ગણાય? પોલીસનો ડ્રેસ કોઈ પહેરી દે તો એને પોલીસ કોઈ ગણે? એને નથી કોઈ દિવસે ડ્યુટી પર ગયો, નથી ભણ્યો એનું, નથી શીખ્યો કાંઈ, તો વેશ પહેરવાથી કાંઈ થતું નથી.
એમ નિષ્કુળાનંદ સ્વામી કે ભગતનો વેશ પહેરી લીધો આપણે કે સંતનો વેશ પહેરી લીધો એ તો ઉપરનો આટા ટોપ છે. સ્વામી કે જેને ભક્ત થવું છે એને ઉપરના વેશ કરતાં પણ અંદરનો વેશ છે એને સજાવતા શીખવું. અંદરની જે આપણી લાયકાત છે ભક્ત તરીકેની સંત તરીકેની એ શ્રીજી મહારાજની ડાયરીમાં નોંધાય, શ્રીજી મહારાજની નજરમાં આપણી એ લાયકાત રહે, આટલું ભગવાનના ભક્તોએ શીખવું જોઈએ એમ સ્વામી કહે છે. સુરા દેખી ડગે શત્રુને કરે દ્રગે કરી ગનો ઘાય, હરિજનને હરિજિનાયતી કરે તે કોણ ઉપાય. સુરવીર છે, શત્રુને દેખે ત્યારે શત્રુ પર ઘા કરે છે, ઘા કરે છે. એવી રીતે સ્વામી કે ભગવાનનો ભક્ત છે એને અરિજિના આ બધાય નાના નાના અંતઃશત્રુઓ છે, છે નાના અતિજિના, પણ એનું કામ બહુ મોટું છે, બહુ મોટું છે, બહુ ઝીના છે. કામ ક્રોધ લોભ બધા છે ઝીના, પણ એટલા ઝીના છે પણ ધારે એટલું મોટું સ્વરૂપ લઈ શકે, ધારે એટલું મોટું સ્વરૂપ. એ જ્યારે જેટલા કલાક ધારે એટલા કલાક વ્યક્તિમાં પ્રવેશ કરીને બેસી શકે, એટલા કલાક પોતાનું કાર્ય કરે, 24 કલાક ના કરે. કોઈ વ્યક્તિ 24 કલાક કામી ક્રોધી લોભી ના હોય, પણ અમુક કલાકો થાય એ કલાકોમાં એવો આવૃત થઈ જાય કે આ બધા જ એની પર રાજ કરે, પેલો વ્યક્તિ જ આખું હટાવી દે, આપણું ભક્ત પણ આખું ઉડાડી દે. ભક્ત એટલો સરસ ભગત દેખાતો હોય એનું ભક્ત પણ આખું ઉડી જાય, દેખાય જ નહીં ભક્ત પણ, બોલો ભક્ત પણ જ ના દેખાય એવી દશા થઈ જાય, આ આખો ત્યાંથી ઉડી જાય. અને બધાય પેલા બધા ઝીણા ઝીણા દેખાતા હોય ને એ બધાય સવાર થઈ જાય ને એ બધા એની પર રાજ કરવા લાગે. કામ ક્રોધ લોભ કહીએ એ અતિશે જીના અરી, આવતા એને ઓળખીને વળી ખબર તે રાખવી ખરી. એને ખબર રાખવી પડે આ બધાએ આવતા એને ઓળખીને નહીં આવે એવું સ્વામી નથી કહેતા, કે કામ ક્રોધ લોભ નહીં આવે એવું સ્વામી નથી કહેતા. તમે ભગવાનના ભક્ત થયા છો સ્વામી, કે આપણે બધાય ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છે, એટલે કામ ક્રોધ લોભ આપણી પાસે આવવાના, પણ સ્વામી કે એને ઓળખીને એની ખબર રાખવી, ખબર રાખવી કે આપણા ઘરમાં ઘરી ના જાય. કેવી રીતે ખબર રાખવી? અંતેનું નવું વચનામૃત, જાન પનારૂપ દરવાજાનું. દરવાજા પર કોઈ ઊભું હોય તો કોઈ વ્યક્તિ આવે તો ખબર પડે ને, પણ દરવાજે કોઈ ઊભું ના હોય તો બધાએ આવી જાય. ઠેક અંદર આવે તોય ખબર ના પડે, કારણ કે કોઈ દરવાજે નથી, પણ દરવાજા ઉપર કોઈ ઊભું હોય તો એ જ ત્યાંથી અટકાવે કે ભાઈ શું કામ છે બોલો, એ ઠેક અંદર સુધી ના આવી શકે. એવી રીતે મહારાજ કે હૃદયરૂપી સિંહાસન જે છે, હૃદયની અંદર જ્યાં ભગવાનને બેસવાનું સિંહાસન છે, એ સિંહાસન ઉપર મહારાજને બેસાડવા અને હૃદયરૂપી જે સિંહાસનનો એ તખતનો દરવાજો, એ વિચારરૂપી દરવાજાએ ઊભા રહીને કામ ક્રોધ લોભને અંદર ઘરવા ના દેવા, એને ત્યાંથી જ હાકોટો મારીને કાઢી મૂકવા. નહીં આવે એવું નહીં. એ લોકોને રોજ રિંગબેલ કરવાની ટેવ પડી ગઈ છે, રોજ આપણને બેલ મારવાની ટેવ પડી ગઈ જન્મો જન્મની. એટલે સવારની અંદર લોભ બેલ મારે, પછી 10-12 વાગે ત્યાં સ્વાદ બેલ મારે, બધાય બેલ મારીને જેવી બેલ મારે ને આપણે દરવાજો ખોલીએ, પણ આપણે જોઈ લીધું કે આ વ્યક્તિને અંદર આવવા દેવા જેવો નથી, એટલે સીધો દરવાજો બંધ જ કરી દઈએ, અથવા તો આખો દરવાજો ના ખોલીએ, થોડુંક આમ ધીરે રહીને વિચારપૂર્વક જોઈ લઈએ. પેલા ખબર ને ઇન્ડિયાની અંદર દરવાજામાં નાના કાચ રાખે, ગોળ કાચ, અને એમાં રહીને જોવે કે બહાર કોણ છે, અજાણો વ્યક્તિ હોય, રાત્રિ હોય તો ન ખોલે. એવી રીતે એમાં એવા વિચારરૂપી કાચમાંથી જોઈ લેવાનું કે અત્યારે મને એક તો સ્વાદ ઘણી વખત લાફા મારી ગયો છે, મારી અંદર સ્વાદ પડેલો છે જ, અત્યારે એ બેલ રિંગ કરે છે. હવે જો અત્યારે આ મારો મિત્ર છે એ હોટલમાં ખાવાનો છે, મને એવું કહે છે કે તું મારી સાથે ચાલ,
હું એની સાથે જઈશ તો એ હોટલમાં ખાશે, એને ખાતા જોઈને મારું મન ચોક્કસ ચલાયમાન થશે અને સ્વાદરૂપી શત્રુ બેલ મારીને મારા હૃદયરૂપી ઘરમાં આવી ભગવાનને કાઢીને સિંહાસન ઉપર એ બેસી જશે. કારણ કે ભગવાનનો સ્વભાવ છે કે આ લોકો આવે ને એટલે ભગવાન અદૃશ્ય થઈ જાય, ભગવાન પછી ત્યાં રહે નહીં, અદૃશ્ય થઈ જાય. કારણ કે ભગવાન જાણે કે આને અંદર આવવા દીધો એટલે આ જે આત્મા છે એને મારા કરતાં આ સ્વાદ વધારે વાલો છે. જો હું જ વાલો હોઉં તો એ દરવાજો ખોલે જ નહીં, પણ એને દરવાજો ખોલ્યો એનો અર્થ જ એ છે કે મારા કરતાં એને સ્વાદ વધારે વાલો છે, મારા કરતાં માન વધારે વાલું છે, મારા કરતાં કામ વધારે વાલો છે, મારા કરતાં લોભ વધારે વાલો છે. તો પછી જો એને મારા કરતાં આ બધું વાલું હોય તો આખરે મારો ભગત છે, એની ઈચ્છા પૂરી કરવી એ મારી ફરજ છે, ભલે હું જાઉં છું ભલે આની ભેગા લેર કરતો. ઘણા મા બાપ સમજુ હોય, પોતાનો દીકરો લગ્ન કરીને આવ્યો હોય, પોતાને ત્યાં વહુ આવી હોય, હવે એ મા બાપને ખબર હોય કે અમે રહીએ છે એ આ વહુને પૂરેપૂરું ગમતું નથી, તે મા બાપ શું કરે છે, એ મા બાપ એવું કરે છે કે અમે જુદા રહેશું. દીકરાને સામેથી કે એવું ના કે, કેટલાક સમજુ મા બાપ હોય છે એ એવું પણ નથી કહેતા કે બેટા તારા વહુને નથી ગમતું એટલે અમે જુદા રહીએ છીએ, એવું કોઈને એને તો ના કે, સમાજની અંદર પણ કોઈ વ્યક્તિને ના કે. અને એમ કે તો અમારે ઘણું ઘર નાનું છે ને એટલે હાંકડ પડે છે તો અમે અહીં રહીએ, છોકરો બાજુમાં જ છે ને, જરૂર પડે તો બિચારા બહુ સરસ બહુ ડાયો છે આવી જાય. એનું હૃદય અંદરથી ચોક્કસ કહે છે કે એને ગમતું નથી એટલે અમે જુદા રહીએ છીએ, પણ એના હૃદયની વાત એ કોઈને સમાજમાં કે એના દીકરાને કે એની વહુને પણ જણાવવા દેતા, એટલા સમજુ મા બાપ આ સમાજની અંદર ઘણા બધા છે, એવા વડીલો ઘણા બધા છે કે જે લોકો હૃદયની વાત કોઈને જણાવવા દેતા નથી. પોતે એવું માને છે કે મારું સંતાન છે, આજ દિવસ સુધી ઉછેરીને મોટું કર્યું છે, એનું સુખ એ જ અમારું સુખ છે, ભલે એ સુખી થતો જેવી રીતે સુખી રહે એનું સુખ જોવું છે અમારે. ઓલાને દ્રષ્ટિ એવી કદાચ હોય કે ના હોય, કે મા બાપનું હૃદય વાસ્તવિક શું કે ત્યાં સુધી પહોંચવાની એની દ્રષ્ટિ હોય કે ના હોય, પણ મા બાપ એના હૃદય સુધી પહોંચેલા હોય છે, કારણ કે એને તો એનું પાલન પોષણ કર્યું છે. એમ ભગવાન છે ને, ભગવાન એવું વિચારે છે કે આને મારા કરતાં આમાં માલ વધારે મનાનો છે, એને એમાં સુખ આવે છે, હું ચિંતામણી જેવો છું ભલે સુખ લેતો, ભલે સુખ લેતો, મારો છે જાળવીશ તો ખરો, પણ અમને એકવાર તો સુખ લઈ લેવો, તો આ સુખ લે પછી ઝેર ચડે એટલે પાછો ભગવાન પાસે જ જાય, અરે રે મારે નહોતું ખાવાનું બહારનું ને આજે આ મિત્ર અરે ગયો અને ખવાઈ ગયો. પણ ભાઈ તે પહેલેથી જ વિચાર્યું હોત કે આ રખડેલ છે, મારો મિત્ર છે પણ રખડેલ છે, બધે ઓખર્યો છે, બધી જગ્યાએ મોઢું મારે એવો છે, હવે હું એટલો બધો પાકો નથી થઈ ગયો કે હું એની ભેગા જઈશ તો એ ગમે ને ઓખર કરશે તો મારું મોઢું નહીં લાગે એવું નહીં થાય, અને હું પાછું એની ભેગા ખાવા જ માંડીશ, આવી આપણને વિશ્વાસ પોતાની જાત ઉપર ન હોય તો એની ભેગા જવાય જ નહીં, કોઈ બહાનું કાઢી નખાય કે ભાઈ તું કહે છે પણ હવે મારે આ કામ આવી ગયું છે ને, કશું કામ ના હોય પથારીમાં હોઈ જવું, તું એવું કર તું જ જા, અથવા તો જવું છે તો બે મજબૂત માણસને લઈને જઈએ એવા આપણા કે જે આપણને જાળવી રાખે, એટલે આપણું ટોળું વધી જાય, એ ભલે ખાતો હોય એ ભલે આપણા ટોળામાં ના ભળે પણ આપણા ટોળામાંથી કોઈ એ બાજુ ના જાય. એક સંગઠન હોય ને, ચાર જણ ગયા હોય અને ત્રણ જણા ના ખાતા હોય, એક જણો ખાતો હોય તો પેલા ત્રણ કહે છે ભાઈ તું ખા અમારે તો નથી ખાવાનું, એટલે ત્રણનું બળ વધી જાય. એવો કંઈક ઉપાય કરવો પડે, કદાચ વ્યવહારે જવું પડે તો ઉપાય એવો કરવો પડે કે આપણી નિષ્ઠા બરાબર પાકી રહે. આ હું તમને ખાવાનું દ્રષ્ટાંત આપીને એવું બધે જ સમજી લેવાનું છે, બધે જ સમજી લેવાનું છે, એવું સમજી લે તો કોઈ દિવસ વાંધો ના આવે. આ બધા કામ ક્રોધ લોભ કોને લાફો મારે છે, જે ગાફલ બને છે એને, જે લોકો એને એક્સેપ્ટ કરે છે, જે લોકો એ લોકો રિંગ જ્યારે બેલ મારે ત્યારે જે લોકો એને વેલકમ કહે છે એને જે લોકો મારે છે, જે વેલકમ કહેતા નથી અને ઉપાય કરે છે કે આ દરવાજેથી કેવી રીતે પાછો જાય, એના ઉપાયો કરવા માંડે એને એ લોકો મારી નથી શકતા. એ લોકો એટલા ડાયા છે, દરવાજો તોડીને કોઈ દી નથી આવતા.
દરવાજો તોડીને કોઈ દી નથી આવતા. એ લોકોને ભગવાનની આપેલી સત્તા એ પ્રકારની છે કે તમારે સૌથી પહેલાં બેલ કરવો, ડોર બેલ. જીવને પૂછવું કે અમે આવીએ. જીવ કહે કે હા મને જ બહુ મજા, હું તો વાટ જ જોતો હતો તમારી, વાટ જ જોતો હતો. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન બધાયને કે વાટ જ જોતો હતો. તો કે ઓકે, તો ભગવાન કે તમારે જીવને જોઈએ છે, તમારે જવું. પણ જીવ જો એવું કહી દે કે દરવાજો નહીં ખુલે, તો ભગવાને આ લોકોને એવું કીધેલું છે કે જીવ જો દરવાજો ના ખોલે તો એ જીવને હું વાલો છું, એટલે હું અંદર બેઠેલો છું એ જીવાત્માની અંદર. એટલે કોઈ દિવસ તમારે એવી હિંમત ના કરવી કે જીવ ના પાડે ને પછી તમારે વધારે પડતું કોઈ પ્રકારનો પ્રયત્ન ક્યારેય ના કરવો. તોય તમને એટલી છૂટ આપું છું, તમારે બેલ માર્યા કરવો, બેલ માર્યા કરવો, વાંધો નહીં. બેલ મારવાની છૂટ છે પણ દરવાજો તોડવાની છૂટ નથી. એટલે બેલ ગમે એટલા એ મારે, પણ મહારાજે વચનામૃતમાં કીધું દ્રષ્ટા થઈને જોયા કરે કે હું તો આ બધાથી જુદો છું, હું કાંઈ એને કરીને સુખ્યો થાવ એવો નથી. એમ જો કર્યા કરે તો એને ધીરે રહીને પછી પહેલાં રોજ કેટલી વાર બેલ મારે. કોઈ વ્યક્તિ ગમે એટલા બેલ મારે, તમે 365 દરવાજો જ ના ખોલો તો પછી ઓલો શું કે, કઈ જવા જેવું નથી કે કોઈ દી દરવાજો જ નહીં ખોલતા ને. કેટલું હું તો દિવસમાં 10 ધક્કા થઈને થાક્યો અને 365 દિવસ, એક વર્ષ થયું પણ હજુ આજ દિવસ સુધી દરવાજો નથી ખોલ્યો આપણા માટે. ભાઈ ત્યાં શું જવાનું, શું વાત કરે, ત્યાં શું જવાનું, ખોલતા જ નથી દરવાજો. એમ કામ, ક્રોધ, લોભ બધા ભેગા થઈને પછી છે ને ધક્કા ખાઈને વાતો કરે કે યાર આ બહુ પાકો ભગત છે યાર, દરવાજો જ નથી ખોલતો. હવે ખોલે તો આપણે અંદર જઈએ ને, ખોલતો જ નથી તો નાસ્તા પાણીનું પૂછવાનું જ ક્યાં રહ્યું. ખોલે, અંદર જઈએ તો કંઈ શરમે ધર્મે શરબત લાવે આપણી માટે, પણ દરવાજો ખોલતો જ નથી, જાણે બેલ જ નહીં સંભળાતો. બોલો, આ મેં તમને સ્થૂળ દ્રષ્ટાંત આપી અને આધ્યાત્મિકતાની જે વાત શ્રીજી મહારાજે અને શાસ્ત્રોએ બહુ ઊંચી ભાષામાં કીધી છે, મેં તમને સાદી ભાષામાં વાત કરી કે વાસ્તવિકતા આવી છે. બેલ વાગે ત્યારે વિચારરૂપી નાના કાચમાંથી જો કોણ છે, જે છે એને મને કેટલી વખત લૂંટ્યો છે, કેટલી વખત લૂંટ્યો છે અને હજુ લૂંટાવું છે, હજુ મારી આધ્યાત્મિક સંપત્તિને આપી દેવી છે એને. એ જ્યારે પણ આ ઘરમાં પ્રવેશ્યા છે ત્યારે એક પણ વખત ખાલી હાથે નથી ગયા. કોઈ વ્યક્તિ આપણા ઘેર જ્યારે આવે ત્યારે કંઈ ને કંઈ ઉઠાવતો જાય, તો માનો કે તમને 100 વખતનો અનુભવ છે કે આપણા ઘરમાં આવે ત્યારે ક્યારેક ફૂલદાની ઉઠાઈ ગયો, ક્યારેક કેમેરો લઈ ગયો, ક્યારેક એમ કે ઓહો આ ફોન તો બહુ સારો છે એટલે આપણે ફોન લઈ ગયો, ક્યારેક આપણું ટીવી ગમ્યું, ટીવી બહુ સારું છે તો આપણે ઉદાર કે સારું ભાઈ લઈ જા તો ટીવી લઈ ગયો. પછી એ આવે તો આપણે શું કરીએ, દરવાજો જ ના ખોલીએ, અને કદાચ ખોલીએ તો બધી વસ્તુ છુપાઈ રાખીએ, એને દેખાય જ નહીં, ભાઈ કશું નથી તાર ઘેરથી મૂકી જજે અહીં. એમ કેવું, એમ આ લોકો જ્યારે જ્યારે આપણે એ લોકોએ બેલ કર્યો ને આપણે એન્ટ્રી આપી, સ્વાદને આપી, માનને આપી, ક્રોધને આપી, કામને આપી, લોભને આપી, આ બધાને એન્ટ્રી આપી, ત્યારે એ લોકો આપણને કશું આપીને નથી ગયા, આપણું લૂંટીને ગયા છે. આપણા ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યને લૂંટીને ગયા છે. એ લોકો આપણા જન્મ ઓછા કરાવીને નથી ગયા, આપણા જન્મો જન્મ વધારીને ગયા છે. એ આપણી લક 84ને ગર્ભવાસ ટાળીને નથી ગયા, આપણા લક 84ને ગર્ભવાસ ઊભા કરીને ગયા છે. તો એવા દુષ્ટ અને કૃતજ્ઞિઓને બેલ વાગે અને આપણે હરખાતા હરખાતા દરવાજો ખોલીએ અને પછી પાછા એમ કહીએ બહુ મોટા ભાગ તમે આવ્યા, બહુ મોટા ભાગ. તમને થાય કે આવું આપણે ક્યાં બોલીએ છીએ, બરાબર આમ રસ પડે એવો સ્વાદ મળ્યો હોય તો આપણે શું કહીએ, આ તો ફાવી ગયા. શું કહીએ, આ તો ફાવી ગયા. મરી ગયો ને એમાં ફાવી ગયો, તું લૂંટાય છે ક્યાંથી ફાવી ગયો, આ તો ફાવી ગયો. લોભ આવ્યો હોય લોભ, અને લોભની અંદર એકના લાખ રૂપિયા મળી જાય લોભના કારણે, આ સત્સંગની સેવા માટે નહીં, લોભના કારણે, તો શું કે આ તો ફાવી ગયો. ફાવી ગયો કે લૂંટાઈ ગયો, ખરેખર લૂંટાઈ ગયો પણ નથી ખબર, નથી ખબર કે લૂંટાઈ ગયો. એવી રીતે કામ, ક્રોધ,
મોહ બધાની અંદર આવું છે. આપણને લાગે છે હું ફાવી ગયો, એ ફાવી ગયો લાગે છે એ જ આપણને હજુ ખબર નથી કે હું લૂંટાઉં છું. જો આપણને ખબર પડી જાય કે હું લૂંટાઉં છું તો ફાવી ગયો ના થાય, તો એમ થાય હું લૂંટાઈ ગયો, અરે રે રે લૂંટાઈ ગયો એમ થાય. અને પછી લૂંટવા આવવાવાળા ઉપર નજર બહુ પાકી રાખીએ. માટે સ્વામી છે ને બહુ સ્વામી નિષ્કુળન સ્વામી એટલે એટલી ઝીણી વાતો કરી છે, આત્માને કોઈ જગ્યાએ સેજ પણ ડાઘ ના રહે એવો સ્વામીની કૃપા આપણા બધાય ઉપર છે. હવે એ કૃપાને આપણે કેટલી દરવાજાની અંદર આવવા દઈએ છીએ આપણી પર આધાર છે. અખંડ આગ્રહ એહ ઉપરે જેહ જેહ રાખે છે જન, તેહ તેહ એ શત્રુ થકી નર રહે નિર્વિગન. જે આગ્રહ રાખે કે મારે હવે આ ઘરમાં આને નથી ગરવા દેવા, મારા હૃદયરૂપી ઘરની અંદર આ લોકોને નથી ગરવા દેવા, આવો જે આગ્રહ રાખે છે એ જ મનુષ્ય નિર્વિઘન થઈ જાય છે કલ્યાણના માર્ગમાં, એને કોઈ વિઘન પછી ના આવે. ગાફલ ને ઘાયલ કરે સાજુ રહેવા નદીએ શરીર, નિષ્કુળાનંદ સચેત રહેવું ધરી દ્રઢતા અતિ ધીર. ગાફલ ને ઘાયલ કરે છે આ બધાય, બાકી જે સાવધાન છે ને એ લોકોના ઘાયલ ના કરી શકે, કારણ કે ભગવાનનો ઓર્ડર જ છે ગાફલને બરાબર ફટકારવા, પણ જે સુરવીર હોય ને ત્યાં તો ફરકતા નહીં, નહીં તો ભૂકા બોલાવી દેશે તમારે. એટલે જ્ઞાન આ જતા એમ ભગવાને એમને કીધેલું જ છે, અને એટલા ડાયા છે ભગવાનની આજ્ઞા બહાર પાછા ના જાય. એટલે એ લોકો જેને જેને હેરાન કરે છે બધા ગાફલને હેરાન કરે છે, પણ જે ભગવાનના પાકા ભક્ત છે એ જે સચેત રહેલા છે એને હેરાન નથી કરી શકતા. એવી રીતે ભગવાનના ભક્તને દ્રઢ ધીરજ અને દ્રઢતા રાખી મોક્ષના માર્ગે આગળ વધવું એવું સ્વામી આ આખ્યાનો દ્વારા સમજાવે છે. કડું 48 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. સાંજે વાળા ભક્તો એકાદશી છે તો ધૂનની અંદર અવશ્ય બધાય ભક્તો ધૂન કરવા માટે આવો પવિત્ર એકાદશીનો દિવસ છે, શ્રાવણ મહિનો છે, તો અવશ્ય ધૂનમાં પધારજો.